ભુજના નવા બસ સ્પોટ પર લોકલ એક્સપ્રેસ રૂટ 1 જાન્યુઆરીથી શરૂ થશે. નવા બસ સ્પોટનું 26 તારીખના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ થઈ ગયું છે. 2-3 દિવસમાં એનું જે જરૂરી શિફ્ટિંગ છે એ ચાલે છે અને 1 તારીખથી રાબેતા મુજબ દરેક બસો અર્લી મોર્નિંગથી ત્યાંથી આપણને ઉપડે એ રીતનું આપણે આયોજન કર્યું છે. 1 બસ છે લગભગ 4:45 સવારની છે, 1st ડિપાર્ચર 1 તારીખે ત્યાંથી ચાલુ થશે. ત્યાર પછી બધી જ બસો ત્યાંથી ડિપાર્ચર થશે. સર, જે નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, પણ જે આપણા જે લોકો જે મુસાફરો છે એને કઈ રીતે એને શરૂ પડશે? મુસાફરો માટે તો આજે માનો કે પહેલાં પણ ત્યાં જૂનું બસ સ્ટેન્ડ હતું અને જે આપણે ભુજનું મેઇન બજાર કહીએ છીએ બધું ત્યાં જ છે, એટલે પબ્લિક માટે એક રીતે તો સારું જ રહેશે કે બજારમાંથી ખરીદી કરીને નજીકમાં ને નજીકમાં પાછા બસમાં બસ ડેપોમાં એ લોકો આવી શકે અને એ જ રીતે વેપારીઓને પણ લાભ થવાનો છે કે સ્પેશિયલ એ લોકોને જે રિક્ષા કરીને આવવું જવું પડતું એના કરતાં બેટર છે કે બસ સ્ટેન્ડની નજીકમાં લોકોને માર્કેટ અવેલેબલ થઈ શકે. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી, ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ 3 રવિવારે સેવા આપશે.